ઉત્તરાયણમાં દોરી વાગવાના બનાવ અટકાવવા માટે ખાસ મિશન સેફ ઉત્તરાયણ ચલાવવામાં આવી રહ્યું છે. શાહપુરમાં રહેતા મનોજ ભાવસારની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. છેલ્લા 17 વર્ષથી અમદાવાદમાં ચલાવે છે વિશેષ અભિયાન. શહેરના બ્રિજ પર તાર બાંધી જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અંદાજિત 4 લાખના ખર્ચે શહેરના બ્રિજ પર તાર લગાવવામાં આવે છે. બ્રિજ પર તાર લગાવવાથી અકસ્માતમાં ઘટાડો થતો હોવાનું પણ અનુમાન છે. મહત્વનું છે કે દર વર્ષે 2007થી દર ઉત્તરાયણ પહેલા બ્રિજ પર તાર બાંધવાનું કામ મનોજ ભાવસાર કરી રહ્યા છે. કેમ કે બ્રિજ પર ઊંચાઈના કારણે પતંગની દોરી ગળામાં કે શરીરના કોઈ પણ ભાગે લપેટાઈ જવાની શક્યતા સૌથી વધારે રહેલી હોય છે. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે અને સામાન્ય રીતે એ પ્રકારની ઘટના બનતી હોય છે કે જ્યારે નજીકમાં જ્યારે કોઈ પતંગ ચગાવી રહ્યો છે ત્યારે પતંગની દોરી કપાઈને લોકોના ગળા કપાઈ જાય અથવા તો શરીરનો કોઈ ભાગ કપાઈ જાય. પરંતુ આ સામે એક એનજીઓ દ્વારા એક પ્રયત્ન કરવામાં આવ્યો છે મિશન સેફ ઉત્તરાયણનો, કે જેથી જે લોકો કે જેઓ રસ્તા ઉપરથી વાહનો ચલાવે તો તેમના દોરીના આટા ન આવી જાય એના માટે તેઓ બ્રિજ ઉપર તાર બાંધે છે. ઘણા વર્ષોથી તેઓ દર ઉત્તરાયણે આ પ્રકારની કામગીરી કરે છે. મનોજભાઈ ભાવસાર એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું. મનોજભાઈ, આપ જણાવો, કેટલા સમયથી આ પ્રકારની કામગીરી આપ કરી રહ્યા છો અને કેટલું પરિણામ આવ્યું તેનું? આ 2006-07થી મેં તાર બાંધવાની શરૂ કરી. આ મારું 17મું વર્ષ આ છે, એ રનિંગ છે. પણ આનો ફાયદો એટલો થયો છે કે જ્યારે પહેલાં જે આંકડા આવતા હતા એ 3-4 ફિગર પાર કરતા હતા દોરી વાગવાના કેસીસના. અને આ બ્રિજ ઉપર જે મુહિમ ચાલુ કરી, જે તાર બાંધવાની જે યુ શેપની જે રિંગ છે જે અત્યારે લોકો લગાવી રહ્યા છે, 2-2.5 કરોડ રૂપિયાનો એનો બિઝનેસ થઈ રહ્યો છે, તે પણ મેં ડિઝાઇન કરેલી છે. એના કારણે અકસ્માતોની સંખ્યા ઘટવા મળી છે અને ખાસ કરીને જે દોરી વાગવાના કેસ હતા એ ઘણા બધા ઓછા થઈ ગયા અને જે 2 ફિગરની અંદર સમેટીને અટકી ગયા છે, ક્યાંથી વધતા નથી. ખાસ કરીને લોકો થોડા અવેર પણ થયા છે, લોકો સેફ્ટી રિંગ લગાવતા થયા. ખાસ બ્રિજ ઉપરની જે ઘટનાઓ બનતી હતી કે બ્રિજ ઉપર આજુબાજુનો જે રહેણાંક વિસ્તાર છે એમાંથી સીધો જ જોલ બ્રિજ ઉપર આવતો હતો અને બ્રિજ ઉપર દોરી વાગે એનો એ હતું, પણ એ ખાતે મૃત્યુનો દર વધતો હતો. એ ના વધે એના માટે જ આખી આ કામગીરી મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહી છે અને જેનું પરિણામ ખૂબ જ આશ્ચર્યજનક અને જાદુઈ કહી શકાય એવું પરિણામ છે કે આંકડો જે મરવાનો હતો એ ઘટી ગયો છે. બિલકુલ, એક ગાડી આપ જે જોઈ રહ્યા છો એ ગાડીની મદદથી આ જે એનજીઓના તમામ જે લોકો છે તેઓ ચડીને અને ત્યારબાદ જે પણ સ્ટ્રીટ લાઇટ છે તેના સહારો લઈને તાર બાંધવામાં આવે છે અને જ્યારે પણ લોકો અહીંથી પસાર થાય ત્યારે અકસ્માત ન બને તે પ્રકારે તાર બાંધવાની કામગીરી કરવામાં આવે છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સપના શર્મા, 24 કલાક, અમદાવાદ.